भरूच जिल्लानी चार नगरपालिकामां सौ प्रथमवार अंकलेश्वर पालिकाए सोलर पार्कनी पहल करी छे। ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ ખાતે અંદાજિત 1 કરોડના ખર્ચે રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ દ્વારા સોલર પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે। 180 કિલો વોલ્ટના સોલર પાર્કમાં રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, જેનાથી પાલિકાને અંદાજિત 4 લાખ ઉપરાંતના વીજળી બિલમાં બચત થશે, તેમજ વર્ષે રૂપિયા 40 થી 50 લાખનું વીજ બિલ બચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત કોઈ પણ નગરપાલિકા દ્વારા સોલર પાર્ક ઊભો કરવાની પહેલ કરી હોય તે અંકલેશ્વર નગરપાલિકા છે। રાજ્ય સરકારના જીયુડીસી વિભાગ દ્વારા અંદાજે 1 કરોડના ખર્ચે સોલર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે। આ સોલર પાર્કની ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ પાસે 3 રોપમાં સોલર પેનલ લગાવવામાં આવી રહી છે। સોલર પ્લાન્ટમાંથી અંદાજે 180 કિલો વોલ્ટ વીજળી પ્રતિ દિવસ એટલે કે રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરાશે, જે પાલિકાને મહિનાના અંદાજે 4 લાખ રૂપિયા ઉપરાંતના વીજ બિલ બચત સાથે વાર્ષિક 40 થી 50 લાખ રૂપિયા ઉપરાંતની બચત થશે। જિલ્લામાં આ સૌ પ્રથમ સોલર પાર્ક પ્રોજેક્ટ પાલિકા સ્તર પર છે। અગાઉ નગરપાલિકા કચેરી ખાતે સોલર પેનલ સજ્જ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટથી પાલિકાને મહિને અંદાજે 4 લાખના વીજ બિલની બચત સાથે પાલિકા સ્વભંડોળમાં વર્ષે 40 થી 50 લાખ રૂપિયાની બચત થશે, જે પાલિકાના સ્વભંડોળમાં બચત સાથે વધારો કરશે। પાલિકાના ગામ તળાવ પર આકાર લઈ રહેલ સોલાર પાર્કમાં 180 કિલો વોલ્ટ વીજળી ઉત્પન્ન કરાશે, એટલે કે 1 કિલો વોલ્ટમાં 4 યુનિટ એટલે રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરાશે, જે મહિને 21.600 યુનિટ હશે। કોમર્શિયલ વીજ ઉત્પાદનના દર રૂપે રૂપિયામાં ગુણાંક કરીએ તો 7 રૂપિયા પર યુનિટ લેખે રોજના 5040 રૂપિયાનું વીજ ઉત્પાદન ગણી શકાય છે। રાજ્ય સરકારની યોજનાનો લાભ લઈ અંકલેશ્વર પાલિકાએ પ્રથમ પહેલ સાથે હવે સૌર ઉર્જા થકી ગ્રીન ઉર્જા તરફ પ્રયાણ કરી પર્યાવરણની જાળવણી તરફ પહેલ કરી છે। અંકલેશ્વર નગરપાલિકા પણ ધીરે ધીરે ગ્રીન એનર્જી તરફ વધી રહ્યું છે। સૌ પ્રથમ અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગમાં અમે સોલર સિસ્ટમ ઊભી કરી હતી, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની એવી નગરપાલિકા જ્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એવી જગ્યા પર આ સોલર પાર્ક ઊભું કરવાની યોજના હતી, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ગામ તળાવ એની બાજુમાં આ ગુજરાત સરકાર દ્વારા જીયુડીસીના હસ્તે આ પ્રોજેક્ટ ઊભો થઈ રહ્યો છે। આ 180 કિલો વોટનો આ સોલર સિસ્ટમ છે અને આનાથી અંકલેશ્વર નગરપાલિકાના જે લાઇટ બિલ જે અહીંયા ઇલેક્ટ્રિસિટીનું જે 7 લાખ રૂપિયાની આસપાસ જે આવતું હતું એ સીધું ઘટીને અડધું થઈ જવાનું છે, અને આ સીધી અસર અંકલેશ્વર નગરપાલિકાના 100 ભંડોળમાં આની બચત થશે।